નો આકાશી નજારો આપના ટીવી સ્ક્રીન પર જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કારણ કે બે ગામ વચ્ચે જોડતા તમામ માર્ગો પાણીમાં ઘરકાવ છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને મુખ્ય નદીઓની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા અંકિત અંકિત ભરૂચનો આ આકાશી નજારો જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે કેટલા એવા ગામો છે કે જ્યાં

ગામોમાં પાણી ઘુસ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે ખેતરોમાં પાણી ઘુસ્યા છે સર્વત્ર જે જળબંબાકારની પરિસ્થિતિના કારણે લોકો ખૂબ જ હાલાકીમાં જીવી રહ્યા છે સિત્યાસી જેટલા લોકો સંપર્ક વિહોણા છે જો કે તેઓ જે સ્થળ પર છે ત્યાં હાલમાં પાણી ભરાયા ન હોવાના કારણે ચોક્કસ તંત્ર પણ અનુભવી રહ્યું છું પરંતુ તેઓને માર્ગમાં પાણી હોવાના કારણે તંત્ર દ્વારા તેઓની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે ડેલી તાલુકો છે વાલિયાનો ત્યાંની પરિસ્થિતિ સૌથી ખરાબ છે આ સાથે અનેક ગામોમાં પાણી ઘુસ્યા છે દસ થી વધુ મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી વરસાદી પાણીના કારણે પ્રવાહ ખૂબ તેજ વહી રહ્યો છે માર્ગ બંધ કરવા સુધી તંત્રની નોબત આવી છે ખૂબ જ બદતર પરિસ્થિતિ છે અઢાર ઇંચ જેટલા વરસાદ ખાબક્યા બાદ લગભગ વાલિયા તાલુકામાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હોવાની વિગતો સામે આવી રહી છે આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આ પાણી સભર દ્રશ્યો અને તેને કારણે જળભરાવની પરિસ્થિતિ જ્યાં જ્યાં સ્થળ ત્યાં ત્યાં જળ તે પ્રકારનો આ નજારો સામે આવી રહ્યો છે આ બંને તસવીરો આપ જુઓ એક તરફ જ્યાં આકાશી દ્રશ્યો છે બીજી તરફ મુખ્ય માર્ગો ઉપર નદીઓની જેમ પાણી વહી રહ્યા છે અને સામાન્ય જનજીવન સીધી રીતે પ્રભાવિત થયું છે અહીં લોકોને સુરક્ષિત રીતે ઘરની અંદર રહેવા માટે ખાસ સૂચના અપાય છે પણ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવાને કારણે જાણે કે રસ્તા નદીઓ બની ચૂક્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને મંદિરોમાં પણ પાણી ઘૂસેલા આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યમાં આપ જુઓ આ શિવાલય પાણીની અંદર ગરકાવ છે જળમગ્ન થઈ ચૂક્યું છે શિવાલય અને આપને એ પણ બતાવીએ કે આસપાસના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની જળભરાવની પરિસ્થિતિ છે આ શિવાલયમાં શિવલિંગ ઉપર સુધી પાણી ભરાયા છે